કેશોદના ફાગરી રાણીકપરા વિસ્તારના ખેડૂતોએ નગરપાલિકાના કચરો ઠાલવતા વાહનો અટકાવ્યા. મૃતક પશુઓને ખુલ્લામાં નાખતા હોય તેમજ કચરો ખેતરમાં ઉડતો હોવાથી કચરો ઠાલવતા અટકાવી કચરાના ઢગલાની ફરતે બાઉન્ડ્રી કરવાની કરી માંગ. કેશોદના ફાગરીની રાણીપરાની સીમા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા શહેરનો કચરો ઠાલવવામાં આવે છે, જેમાં 20થી વધુ વાહનોમાં કચરો એકત્ર કરી આ વિસ્તારમાં ઠાલવવામાં આવે છે. જે કચરો ઠાલવવા આવતા આજુબાજુના વિસ્તારમાં રહેણાંક વિસ્તાર તેમજ ખેડૂતોના ખેતરો આવેલ હોય, મોટાભાગે કચરો ત્યાં ખેતરોમાં ઉડીને જતો હોય તેમજ કચરાની દુર્ગંધ આવતી હોય, જે બાબતે આજુબાજુના વિસ્તારના ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા જે જગ્યાએ કચરો ઠાલવવામાં આવે છે તેની બાજુમાં તળાવ આવેલ હોય, જે તળાવનું પાણી નદી દ્વારા ગામતરમાં જતું હોય, જે દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાની દહેશત હોય, જે બાબતે ફાગરી ગ્રામ પંચાયત દ્વારા નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવતું નથી. ફાગરી રાણીપરા સીમ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કચરો ઠાલવવામાં આવી રહ્યો છે, જે કચરાના ઢગલા બહાર બાઉન્ડ્રી લગાવી કચરો ઉડતો રોકવામાં આવે તેમજ મૃતક પશુઓને ખાડો ખોદી તેમાં દાટવામાં આવે તેવી આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓ માગણી કરી રહ્યા છે. જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી કચરો નહીં ઠાલવા દેવામાં આવે તેવો ખેડૂતોએ નિર્ણય કર્યો છે. ત્યારે આજુબાજુના વિસ્તારના ખેડૂતોના પ્રશ્ન હલ થશે કે કેમ તે જોવાનું રહ્યું. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ.